परमारी चिंता ये भी घन विनाश नहीं आनमारी कमलास नहीं सको ए माड़ी भीस रे हथी हंस वाहिने आर रे अमने माता ये देहो सुना पण दुखारणी दुखहरणी मा तू कुण देवी आनमाड़ी करणी करने सहा ए ए मा तू जावे युग मा जोगणी जरे आर रे माड़ी पर गठ पीठड़िया पण मोगल मा तू धींगो धनी आन मोगल माने बाप ए ए जुन साजा ताजा सब सुखी रहे जरे आर रे आब धो मा मोग मोगल तारा गीत ए गावा गावा मारे माड़ी तारा तो शब्द ना एसी माड़ा माड़ी त्या पूरा थिया रे श्री शक्ति भजन पीठ माँ भगवती ज्या मांगल बिराजे छे अन ज्या महादेव या ते रुद्र शिवातनुर घोरा पाप कासिनी तैयार स्थलवा संत मया गिरी संता विशाख सिंह एवं भगवान महादेव ज्या बिराजे नर्मदा नो किनारो अने पूज्य लक्ष्मण बापूना सानिध्यमा भगवान गुरुदत्त ने जारे अहीं जयंती उजवाती होय पूज्य पुरुषोत्तम परी बापू तेमज मारा दरेक भजनिको अने सामे बैठेला आप बधाय भजनिको ज छो नहींतर अहीं ठेठ आववानो कोई कोई हेतु नथी सांभळजो साहेब अतिशय कहू ओलू लागे पण क्या रस्तो कई जग्या आखर संतनो संतथी माणस उभो रहेतो होय छे પણ આવી કોઈ ભૂમિ પણ આ એવી હશે કહેવામાં મને કોઈ ઓલું નથી પણ આજ નર્મદાને કાંઠે કોઈ અહીંયા મહાપુરુષે પહેલા કંઈક ભજન કર્યું છે એટલે ભજનને અહીંયા ઠેઠ બોલાવ્યું છે સાહેબ દત્ત જયંતિ એનો આજની રાતનો આવો રૂડું જાગરણ હું તમે બધાએ ભાવથી ભજન કર બહુ સારી વાત કરી લખણ બાપુએ કે ભજન ગવાય ભજન થાય ભક્તિના નવ પ્રકાર છે માલી એખાદો પ્રકાર કોઈ પાસે હોય તો ભગવાનને આજુબાજુ આટા મારવા પડે એ વાત ફાઈનલ છે ભક્તિના નવ પ્રકાર છે ને પહેલું ભક્તિ છે એ શ્રવણ સાંભળો બસ
મૌન થઈ જાઓ. આવા ઘણા મહાપુરુષો બોલ્યા જ નથી જિંદગીમાં. બીજી ભક્તિનું નામ છે કીર્તન, ગાઓ. નરસિંહાએ ગાયું જ તે, બીજું કાંઈ નહીં, ખાલી ભાવથી ગવાઈ ગયું. અને તમે સાંભળજો, ભલે ગમે એવો કોઈ પણ ગાયક હોય પણ હૃદયનો બહુ ભોળો હોય. આ ચોખ્ખું કહું, કારણ કે આ ભોળા સિવાય ભક્તિ થાય નહીં. નરસિંહ ભોળો હતો. ઓલાએ કીધું કે ભાઈ ઊંડીએ મારે લખવી છે, જાત્રાએ જવું છે, રસ્તે કાબા લૂંટી લઈ. એટલે કરતા અમને ઊંડી લખી ગયો. કોઈએ કીધું કે જો સામે ઓલા નરસિંહ મહેતા છે ને એની બહુ મોટી પેઢી હાલે. મજાક કરી કો કયો, કહેવા ગયો સાહેબ ભજનવાળાની મજાક થાય ને એ ભજન છે. નરસિંહાની જો કોઈએ મજાક ના કરી હોત આવી તો ખબર કેમ પડત કે ઓલો ઊંડી સ્વીકારે છે એ ભલામાને. હે, તમે સાંભળી લો કે એ ઊંડી લખાઈ ગઈ ભોળકમાં, એમાં લખી નાખ્યું કાંઈ વાંધો નહીં, તમે ઊંડી લખી દઉં છું, દ્વારકા તમને આપી દેશે. ત્યાં ગોતે છે કે આ પેઢી આવી નામની કોઈ ગિરધર શેઠની પેઢી છે ક્યાંય? ઓલા દ્વારકાની વેપારીઓ કીધું કે અમારા ગામમાં કોઈ ગિરધર શેઠ છે જ નહીં. આ ગાંડા નો કહેવાય? આમાં ઘણી વાર ગામના ને ગામના ગોથું ખાઈ જાય. આમાં નજીક રહેવા વાળા તો બહુ હલવાઈ જાય. આખી દ્વારકામાં જે યાત્રિકો હતા જેણે ઊંડી લઈને માટા મારે કે ગિરધર શેઠની પેઢી, ગિરધર શેઠની પેઢી, અને કોઈ વેપારી મળ્યો નહીં સાહેબ પેઢી વાળો. ઓ, અમને ઓલો છેતરી ગયો નરસિંહ. હજી મોઢા માલી સાહેબ આહકારો નીકળે, અને આહકારાની પાછળ ભક્તિ હોય ને તો વાહકારો હોય હોય ને હોય, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. પાંભળી બાંધી છે, ખંભા ઉપર ખેસ રહી ગયો છે. કહેવાય જો અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી ગિરધર શેઠ બની દ્વારકાની બજારમાં ઉભો છે. એક તો દ્વારકામાં તમે જાઓ ભલામણા એટલે એકે એક માણા રૂડું લાગે, પણ જેથી દ્વારકાધીશ પોતે ગિરધર શેઠ થી ઉભો છે. ભાઈ તમે કોને ગોતો છો? ગિરધર શેઠ ને. હું જ છું, મને ખબર છે, મને સમાચાર મળ્યા. તમે ક્યારના ગોતો છો? કે પણ તમારી પેઢીનું બોર્ડ તો કે આ બોર્ડ વગેરેની પેઢી છે. બોર્ડ તો ગમે એવા કોક લખી નાખે સાહેબ. હવે કેટલાની છે ને તો મારો રામ જાણે, ગોવિંદ જાણે, ગિરધર જાણે, પણ રોકડા ગણીને આપ્યા. આધાર એકનો હતો એટલે સાહેબ. પેલી ભક્તિ તમે મૌન થઈ જાઓ સાંભળો, બીજી ખાલી કીર્તન કરો. એ નવ પ્રકારની ભક્તિ છે, એમાંની એક પણ પ્રકારની ભક્તિ જો આપણી પાસે હોય, અને આ બધી સરળ છે, કાંઈ ટાઈમ ટુ ટાઈમ સવારમાં 5 વાગે ઊભા થઈ જાઓ, ધ્યાનમાં બેસી જાઓ, માળા હાથમાં લઈ લ્યો, એ બધા બુદ્ધિના ગાળિયા છે. ઘણા કહે ને કે વહેલા જાગવાથી ભગવાન મળે, વહેલા વહેલા જાગો તો બળ બુદ્ધિ ને ધન વધે. આ સાપાવાળા દૂધવાળા જાગી જાગીને ટળી ગયા, કોઈ દી સાયકલના ટાયર બદલ્યા નહીં. એ વહેલા જાગે એટલે કોણ? મારો બાપ જાગે વહેલા, એ તો ગયો. તમે શું કામ જાગો છો એના ઉપર આધાર છે. હે, મહેનત કરવાથી ભગવાન બધું આપી દે તો આ ગોધરાના મજૂરની ઘેરે ઓડિયું ન હોય. મહેનત કરવાથી નથી થતું સાહેબ, શું કામ મહેનત કરો છો ને કઈ રીતે કરો છો? તમે મજૂરી પણ કરો છો, એની અંદર જો ખાનદાની હોય ને 6 મહિનામાં વિકાસ ન થાય તો સાહેબ ગાવાનું બંધ કરી દઉં. મજૂરી કામે તમે નીકળો અને સવારમાં જ તમારા ભગવાનનું ભજન કરીને નીકળી જાઓ કે હે મારા નાથ, જે માણા મને દાડી આપે છે એનું અભિરે ભરજે અને એનું જેટલું થાય એટલું મારાથી કામ કરાવજે. પણ પરિસ્થિતિ કેવી થાય કે ઘેરેલી નીકળીને જ્યાં કામે જાય ત્યારે આડો એરવું હોય એમ ધીરે ધીરે જતા હોય, અને છૂટી થાય ત્યારે જાણે વાહે છો હોય. નહીં, બે હાલ્યું જો હરકી થઈ જાય, અને 6 મહિનામાં જો આ અમી બેઠા છું તમને એમ લાગે સીધે સીધા વાજા લઈને આવ્યા એમ. સાહેબ 300 રૂપિયા નહીં નોકરી કરી છે, 300 રૂપિયા મહિને, એમાં વળી થોડીક પ્રગતિ થઈ, મોટી ગાડી મળ્યો આખવા,
ત્યાંથી બદલીનો ડ્રાઈવર તરીકે આવું, સુરત જાઓ અથવા મુંબઈ જાઓ લક્ઝરી લઈ, તો આખી રાત બસ હાંકવાની, બપોરે બસની હેઠે અમારા આસન લગાઈ ગયા હોય. આ નરુ સત્ય કહું સાહેબ, આ દત્ત જયંતિ છે. સીટનું પાટિયું કાઢીને બસની હેઠે મૂક્યું હોય, એની હેઠે હુતા હોય, અને દત્તે જેને ગુરુ એકને માન્યો છે, એવા કુતિ મહારાજ પણ બાજુમાં હુઈ ગયા હોય ક્યારેક ક્યારેક, એના ઈતળા આપણને સીડ્યા હોય, આપણો કંડક્ટર પછી ઈતળા ગોતે. આ બિલકુલ અહીં બેઠો છું ને બોલું છું સાહેબ, ત્યાંથી ક્યાં માણસ વયો જાય નક્કી નથી, પણ એનો ટ્રેક ન છોડે, કે જેની ભેગો રહો એ પરમાત્મા, એનું તું અભરે ભરજે. આ ગણતરી જેનામાં આવી જાય, પોતા માટે જે કોઈ દી કોઈ માગે નહીં, તો પરમાત્મા એવો છે, એને બીજે ક્યાંય માગવા જેવું રહેવા દે નહીં ભલામાં. હે, વાત એ છે કે આજ આ ભૂમિમાં બેઠા બેઠા આ ભલે અહીંયા એટલા બેઠા છીએ આપણે, પણ એકે એકના હૃદયમાં ભજન બેઠું છે ને, એટલે તમે અહીંયા સુધી આવ્યા છો ભલામાં. નહીતર આ જાહેર પ્રોગ્રામ આ હોય ને, એટલા બેઠા હોય તમને એમ લાગે કે ઓછું માણા થાય. પબ્લિક આવે સાહેબ જોવા, અમુક તો હવે ઈ જોવા આવે, કાવડા કેદુના ગાય કવડા થયા. અહીં ભજન લાગી જાય. ઓ હો જી રે હરિની હાથડીએ મારે જોઈ લ્યો રોજનું હરિની હાથડીએ મારે એ હરે રામા હરે રામા રામ રામા હરે હરે એ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
ठाणू रे हरिनी हाथड़िए मारे रोजनू दीवा